विक्टर ह्यूगो नामना एक तत्वचिंतक कही गया छे के एक स्कूल खुल से तो 100 जेल बंद थशे, परंतु परिस्थिति अलग छे। शाळाओं में वारंवार पेपर लीक थई रह्या छे, हकीकत छे आजनी शाळाओ बाळकोने जेल जेवी लागी रही छे अने परीक्षाओं पण एक एवी परिस्थिति छे कि मांड मांड तेमांथी छूटीए एटला ओछा, परंतु वालीओनी साथे साथे विद्यार्थीओने फरीथी जो परीक्षा आपवी पड़े तो परिस्थिति आज सर्जाई छे। आजे वात करीशुं करे कोई भरे कोई नहीं। આજની પરીક્ષાઓથી વિદ્યાર્થીઓ ખૂબ જ ડરે છે, માનસિક તાણથી લઈને આપઘાતની ઘટનાઓ સતત સામે આવતી જ હોય છે। પરંતુ આપ જુઓ કે કેન્દ્રીય માધ્યમિક બોર્ડ દ્વારા બે પરીક્ષાઓને ફરી લેવાનો નિર્ણય કરાયો છે। સીબીએસઈના ધોરણ 10 12ના એક એક પેપરની પરીક્ષાઓ ફરીથી લેવાશે, જેમાં સીબીએસઈના ધોરણ 10નું ગણિત, ધોરણ 12નું અર્થશાસ્ત્રનું પેપર ફરીથી લેવામાં આવશે આ નિર્ણય કરાયો છે। આ બંને પેપરને લઈને આરોપ હતો કે આ પેપર લીક થયું હતું અને પરીક્ષા પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું। વડાપ્રધાન મોદીએ પણ પેપર લીક પર નારાજગી વ્યક્ત કરી હતી। વડાપ્રધાન મોદીએ શિક્ષણ પ્રધાન પ્રકાશ જાવડેકર સાથે વાત કરીને આ મામલામાં કડક એક્શન લેવા માટે પણ કહ્યું હતું, પરંતુ આખરે પેપર લીક થયું છે। આપ જુઓ કે પેપર લીક થયું છે દિલ્હીમાં, પરંતુ તમામ જે સીબીએસઈના વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે। ગુજરાતમાં બેઠેલા જામનગર હોય, સુરત હોય, ઈડર હોય, હિંમતનગર હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, એ તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે। દિલ્હીમાં પેપર ફૂટ્યું છે તો વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે ગુજરાતની વિદ્યાર્થીઓ શા માટે પેપર આપે। તો સીબીએસઈનું પેપર દિલ્હીમાં ફૂટ્યું છે, પરીક્ષા લેવાઈ ગઈ છે। ગુજરાતના વિદ્યાર્થીઓ નારાજ પણ છે કે ફરીથી તેમને પરીક્ષા આપવી પડશે। ત્રણ અમારા સંવાદદાતા ત્રણ મહત્વપૂર્ણ કેન્દ્રો પરથી અમારી સાથે જોડાયા છે। રાજકોટથી અમારી સાથે જોડાયા છે સંજય, સુરતથી અમારી સાથે જોડાયા છે અને વડોદરાથી તુષાર જોડાયા છે, સુરતથી ચેતન પણ અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, રાજકોટ સીબીએસઈમાં જે વિદ્યાર્થીઓ છે એ કહી રહ્યા છે કે તેમનું તમામ જે પ્લાનિંગ હતું એ લગભગ વેર વિખેર થઈ ગયું છે। હવે રજાઓનો માહોલ હતો, પરીક્ષાનો જે ડર હતો એ દૂર થઈ ગયો અને ફરીથી એ પરીક્ષાની આપવી પડશે। ધોરણ 10ને વિદ્યાર્થીઓને ગણિત અને 12ના વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રનું શું માહોલ છે વિદ્યાર્થીઓમાં? સંજય, બિલકુલ જનક, જે કરે કોઈ અને ભરે કોઈ જેવો જ ઘાટ હાલ જોવા મળી રહ્યો છે। કારણ કે સીબીએસઈ બોર્ડનું ધોરણ 10th જે મેથ્સનું પેપર છે અને ધોરણ 12નું ઇકોનોમિક્સનું પેપર દિલ્હીમાં લીક થયું છે, પરંતુ બોર્ડ દ્વારા જે નિર્ણય કરાયો કે ફરીથી એક્ઝામ લેવાશે અને એના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને રાજકોટના જો આપ વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો રાજકોટના વિદ્યાર્થીઓ આપણી સાથે છે, 1200થી 1300 વિદ્યાર્થીઓ છે કે તેમને આ ફરીથી એક્ઝામ આપવી પડશે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેમની પાસેથી જાણીશું શું કહેશો, ખાસ કે જે તમે એક્ઝામ આપી ચૂક્યા છો પરંતુ હવે ફરીથી આપવી પડશે। જો સીબીએસઈનો આ જે નિર્ણય છે કે એ ખૂબ જ નિરાશાજનક ગણી શકાય, કારણ કે 10માનું આપણે બહુ ખૂબ અગત્યનું મહત્વ કહેવાય છે, તો એમાં જાણે પાછું ખૂબ ટેન્શનમાં હોય છે વિદ્યાર્થીઓ અને એમાં જો આ પાછી એક્ઝામ લેવામાં આવે તો એનો ટાઈમ પણ વધી જાય છે અને વિદ્યાર્થીનું ટેન્શન પણ વધી શકે છે આને કારણે, એટલે આ નિર્ણય બરોબર ના કહી શકાય મારો। તમારું શું માનવું છે, ફરીથી એક્ઝામ આપવી પડશે એવો નિર્ણય લેવાયો છે, શું કહેશો? તો હા, એક તો નિરાશાજનક વાત છે અને ઉપરથી જેમણે બે હોલિડે અને બુક કરાવી દીધા છે એમને માટે ફરીથી ટિકિટ અને બુક કરાવી અઘરું પડી જાય, અને જે જણાનું અને સ્ટુડન્ટ્સનું પેપર સારું ગયું છે એ લોકો વધારે ટેન્શન છે, કારણ કે એ લોકોનું સારું ગયું હોય બીજો કેવો પેપર નીકળે છે એ ખબર નથી। બિલકુલ, ધોરણ 10ના જે ગણિતનું પેપર જે આપવાની વાત છે ફરીથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ફરીથી તૈયારી અને ફરીથી એનું એ ટેન્શન શું લાગે છે?
એ એકચ્યુઅલી ના થવું જોઈએ, કારણ કે સ્ટુડન્ટ્સે પોતાની તૈયારી અલગ રીતે કરી હોય, આખા મહિનાથી ભણતા હોય, તો પછી એકવાર એક્ઝામ પૂરી થઈ ગઈ હોય પછી ફરીથી ના કહેવું જોઈએ કે એક્ઝામ છે ફરીથી તમારી, અને એક જ જગ્યાએ આ વસ્તુ થઈ હતી તો જ્યાં થઈ છે ત્યાં રીટેસ્ટ લેવી જોઈએ. પણ અમારા લોકોનો તો કંઈ વાંક નહોતો, તો અમે શું કામને સફર કરી. બિલકુલ જનક, જે ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ તો છે, સાથે સાથે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે કે જેમને પણ ફરીથી એક્ઝામ આપવી પડશે, ઇકોનોમિક્સનું પેપર ફરીથી આપવું પડશે. ખાસ કરીને ધોરણ 12માં જે આગળની જે કેરિયરને લગતી પરીક્ષાઓ પણ તેઓને તૈયારી કરવાની હોય છે, ત્યારે ફરીથી આ ઇકોનોમિક્સના પેપર માટે તૈયારી કરવી પડશે. બેન, આપણી સાથે શું શું કહેશો? અમે ઓલરેડી એક કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી ચૂક્યા છીએ, અને એની વચ્ચે અગેન ઇકોનોમિક્સ દેવું ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. ઘડી ઘડી કેમ પ્રિપેરેશન કરવે, એન્ડ આ બહુ હેક્ટિક થઈ જશે અને પીપલ વુડ ગો ઇન ટુ ડિપ્રેશન. વિદ્યાર્થીઓમાં નારાજગી છે, વાલીઓમાં નારાજગી છે ફરીથી એક્ઝામને લઈને? હા, બહુ જ નારાજગી છે, કારણ કે છોકરા હવે આખું વર્ષ બધા સબ્જેક્ટ માટે મહેનત કરી હોય ને અંતે એવું કહેવામાં આવે કે પેપર લીક થયું છે ને એના માટે તમારે એક્ઝામ દેવી પડશે, તો એ વાત તો અમારો નથી. તો અમે લોકો શું કામ પાછી એક્ઝામ દઈએ? ઉપરથી જે કમ્પિટિટિવ એક્ઝામ્સ છે, અમે અમારું શેડ્યુલ નક્કી કરી ચૂક્યા હોય ને પછી એમાં ફેર કરવો બહુ અઘરો છે અમારા માટે. બિલકુલ જનક, વિદ્યાર્થીઓમાં નારાજગી છે, વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે દિલ્હીમાં પેપર લીક થયું છે, તો ગુજરાતના વિદ્યાર્થીઓનો શું વાંક? જી જનક, વાંક તો કંઈ છે નહીં, પરંતુ ત્રણ બાબતો આ ચર્ચા દરમિયાન સામે આવી. એક ચર્ચા થઈ કે ભાઈ પ્લાનિંગ થઈ ગયું છે ફરવાનું, તો એમાં પણ પરિવર્તન થશે એમ. બીજું એક ડિપ્રેશન, જે રિલેક્સનેસની વાત છે, રિલેક્સ થવાની વાત છે, એ રિલેક્સ નહીં થાય. અને ત્રીજું એક વાત છે કે ફરીથી જેનું પેપર સારું ગયું છે એ વિદ્યાર્થીને જો બીજું પેપર થોડું અઘરું નીકળ્યું તો એ પણ એક સમસ્યા રહેશે. તુષાર અમારી સાથે વડોદરાથી છે. તુષાર, આ જ સમસ્યા વડોદરાવાસીઓમાં સીબીએસઈના વિદ્યાર્થીઓને જોવા મળી રહી છે, શું કહી રહ્યા છે વડોદરાવાસીઓના વિદ્યાર્થીઓ? જી જનક, ચોક્કસથી જે રીતે રાજકોટના વિદ્યાર્થીઓને વાલીઓમાં એક પ્રકારનો જે રોષ હતો અને જે એની જે પેપર લીક થયું છે તેને લઈને જે પ્રતિક્રિયા આપી, વડોદરાના વાલીઓનું પણ ક્યાંક ને ક્યાંક એવું માનવું છે. ગત રાત્રે પણ કેટલાક વાલીઓ સાથે વાત કરી હતી, તે લોકોનું પણ એ જ કહેવું છે કે સીબીએસઈ દ્વારા જે આ રી એક્ઝામ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે અમારા જે શિડ્યુલ હતા એ શિડ્યુલ ટોટલી ખોરવાઈ ગયા છે. મહત્વનું છે આપણી સાથે આજે વિદ્યાર્થીઓ પણ છે, વિદ્યાર્થીઓનું પણ એવું માનવું છે કે જે રીતે અમે લોકો એક્ઝામની પ્રિપરેશન કરી હતી અને જે માહોલમાં અમે એક્ઝામ આપીને બહાર આવ્યા હતા, ગણિત એક મહત્વનો વિષય કહી શકાય દસમાના વિદ્યાર્થીઓ માટે, અને બહુ સારી મહેનત સાથે એ લોકોએ જ્યારે પરીક્ષા આપી હતી અને પરીક્ષા આપ્યા બાદ હવે રી એક્ઝામની જ્યારે વાત આવે છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ને ક્યાંક એક છૂપો ડર ઊભો થયો છે કે હવે જે પેપર આવશે એ કેવું આવશે અને એનું પરિણામ પર શું અસર થશે. આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું કે જે રીતે દસમાનું પેપર લીક થયું છે. એને શું પૂછવા માગીશ કે મેથ્સનું પેપર લીક થયું છે, ફરીથી એક્ઝામ લેવાના છે, કેવી તૈયારી છે અને શું લાગણી છે આપની એક્ઝામને લઈને? અત્યારે તો હું કહીશ કે દસમા ધોરણમાં મેથ્સનું પેપર સૌથી મહત્વનું હોય. એક વર્ષ મહેનત કરી એક મહિના સુધી ટેન્શનમાં રહ્યા, જેવી રીતે મેથ્સનું પેપર ખતમ કરીને બહાર આવ્યા એવી રીતે જ ખબર પડી કે મેથ્સનું પેપર પાછું લેવાનું છે. અત્યારે મનમાં એક એવો ડર બેસી ગયો છે કે હવે નવું મેથ્સનું પેપર નીકળશે એવું કેવું નીકળશે, હાર્ડ ઇઝી ક્યારે નીકળશે, કેમ કે અત્યારે બધા છોકરાઓની એક બહારે જવાનું મન હોય, એક વર્ષ સુધી મહેનત કરી હવે થોડુંક રિલેક્સ થવાનું મન હોય અને એમાં અગર આવું એક પાછું નવું ટેન્શન આવ્યું જેનાથી બધા બાળકોમાં પણ સ્ટ્રેસ થશે. એટલે હું કહીશ કે અગર એક્ઝામ લેવી હોય તો ફટાફટ લો, નીકળ ના જ લો. ચોક્કસથી એક્ઝામ લેવી હોય તો ફટાફટ લેવી જોઈએ એવું વિદ્યાર્થીઓનું માનવું છે. હું આપણને પૂછવા માગીશ કે જે રીતે તમામ પેપરો ગયા હતા, દસમાના મેથ્સના પેપરને લઈને એક ઇસ્યુ થયો છે, બાકીના પેપરો કેવા રહ્યા અને હવે જે પેપર આવશે એને લઈને આપ શું પ્રતિક્રિયા આપશો? બાકીના પેપર તો મારા એકદમ સરસ ગયા છે. હવે કાલે જ મેથ્સનો પેપર થઈ ગયો છે, થોડુંક તો હવે ટેન્શન તો હોય જ કે મેથ્સનો પેપર તો થોડુંક મારા માટે તો એટલે ઇઝી નથી, પણ કાલે હું મારું મેથ્સનો પેપર એટલો સરસ ગયો હતો, પણ એટલે ન્યૂઝ મળી તો પછી મને તો દુઃખ તો થયું છે કે નહીં આપવાનું ફરી, પણ એટલે લેવાનું હોતો પરમ દિવસે તો 4-5 દિનમાં જ લઈ લેવાનું, પણ આટલા ગેપ નથી. ચોક્કસથી આપણી સાથે એક વિદ્યાર્થીની છે, એમને પણ પૂછીશું. આપનું પેપર કાલે મેથ્સનું હતું, ખબર પડી કે રીટેસ્ટ લેવાનો છે, રી એક્ઝામ થશે, શું લાગે છે આપણને, શું અનુભવો છો? પહેલી વાર તો મતલબ ઇઝી નહીં હોતા મેથ્સ કા પેપર સબકે લીએ. ये मैथ्स का पेपर यही सोचा होगा कि ये बहुत सारे बच्चों के लिए कि ये लास्ट है, अब मैथ्स से मतलब छूट ही जाना है. पर जब ये रीटेस्ट की बात आई तो बहुत सारे बच्चे, ऑफकोर्स बहुत सारे बच्चों को दुखी हुआ होगा कि वापस से मैथ्स का पेपर क्यों दें हम, जब हमने एक बार मेहनत कर ली हमारा वो हो गया. सीबीएसई की फॉल्ट थी, उनकी इतनी प्रोटेक्शन नहीं थी, अब वो हम बच्चे क्यों भुगते. चौक्स थी क्या क्या सीबीएसई ने जो भूल से एनो भोग बाड़क शू काम बने. अपने साथ खास कर बहनों के जो लोग आखा वर्ष दरमियान पता बाड़क ने बनावा खूब सज्जता. मैं यू पूछवा मांगीश कि जी रीते
એક્ઝામ ફરી લેવાનો નિર્ણય લેવાયો છે, આપ શું અનુભવો છો? યે તો બહોત ગલત બાત હૈ, લેકિન જહાં લીક હો ગયા વહી આપ વહી રીઝન મે આપ રીટેસ્ટ લે લો. એક એક સાલ સે બચ્ચે મહેનત કર રહે હૈ, ઉસકે ઉપર જો મેથ્સ કા પેપર તો પહેલે હાર્ડ લેતી હૈ બચ્ચે લોગ, તો યહી કહેના હૈ કે આપ જહાં લીક હો ગયા વહી રીટેસ્ટ લે લો. ઓર અધર કિડ્સ ને ક્યું આપ તકલીફ દે રહે હો? ચોક્કસ થી જે રીતે વિદ્યાર્થી કાલે ઘરે આવ્યો તો આપનું બાળક હતું અને પરીક્ષાનો ઉત્સાહ પૂરો થયો તો પરીક્ષાના પૂરા થવાના આનંદમાં હતો અને ખબર પડી, શું એનું પહેલું રિએક્શન હતું? એ તો બહુ જ આનંદમાં હતો કે મમ્મી પેપર સારું ગયું છે, ત્યાં સમાચાર મળ્યા, ટીવી જોતો તો ત્યારે ખબર પડી કે મમ્મી પેપર લીક ગયું. તે તો બહુ જ ઉદાસ હો ગયો, બોલે મેરે કો મમ્મી ટેન્શન ટેન્શન હો ગયા. મેં તો બહાર ઘૂમને જા રહ્યા થા કે તો મેરે કો ટેન્શન લે કે કહાં બહાર ઘૂમને જાઉં, જહાં લીક હો ગયા ઇધર લો એક્ઝામ મેં, હમકો ક્યાં સજા ભોગત રહે. ચોક્કસથી જનક, જે રીતે આખું આ રીટ એક્ઝામ લેવાનો નિર્ણય લેવાયો છે તેના કારણે વડોદરાના વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જી જનક, બિલકુલ. તો ગણિતનું પેપર અને મુસીબત એક તો પહેલાથી જ હોય છે અને ત્યારબાદ આપ જુઓ કે પેપર લીક થયું, ફરીથી પરીક્ષા લેવામાં છે. આપને જણાવી દઉં જે અત્યારે દર્શક મિત્રો જોડાયા છે કે 2-3 દિવસની અંદર આ પરીક્ષાની તારીખ ફરીથી જાહેર કરવામાં આવશે. ચેતન છે સુરતથી, ચેતન પરીક્ષા ક્યારે હવે આવશે, ફરીથી ભણવાનું, ફરીથી એની એ જ પ્રોસેસ થશે જે વર્ષથી રાહ જોઈને બેઠા હતા વિદ્યાર્થીઓ, એ ફરીથી પરીક્ષા આપવાની છે, પેપર છે ગણિતનું અને અર્થશાસ્ત્રનું. સુરતના વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે ચેતન? જી જનક, ખાસ કરીને કરે કોણ અને ભરે કોણ તેવો ગાંઠ હાલ સર્જાયો છે. જે રીતે ધોરણ 10ના મેથ્સનું પેપર અને ધોરણ 12નું ઇકોનોમિક્સનું પેપર જે લીક થયું હતું તેને લઈને વિદ્યાર્થીઓને ફરીથી આ એક્ઝામ આપવી પડશે, જેને લઈને સુરતના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલ આપણી સાથે કેટલાક ધોરણ 10ના અને 12ના વિદ્યાર્થીઓ જોડાયા છે, તો તેમની સાથે વાતચીત કરું. જી, આપને હાલી મેં ધોરણ 10 કે એક્ઝામ દીએ, ફિર સે મેથ્સ કા પેપર દેના પડેગા, ક્યા કહોગે? इसमें मेन प्रॉब्लम तो ऐसा है कि जिन लोगों का पेपर अच्छा गया था उनको और प्रॉब्लम है, क्योंकि अब CBSE को पता है कि पेपर अच्छा गया है सबका तो वो हार्ड पेपर बनाएंगे, तो जो बच्चे अच्छी तरह पढ़ाई करके जा रहे हैं उनको तो चलेगा, लेकिन जो एवरेज मार्क्स लाते हैं उन लोगों को नहीं फायेगा. और ऊपर से ऐसा है कि दूसरे लोगों को जहाँ जहाँ पे पेपर लीक हुआ है वहाँ पे ही रीटेस्ट लेनी चाहिए, हम लोग की रीटेस्ट लेने से क्या फ़ायदा होगा? જી, આપણી સાથે ધોરણ 12ના પણ વિદ્યાર્થી જોડાયા છે. જી, આપકો મેં પૂછના ચાહુંગા, ફિર સે ઇકોનોમિક્સ કા પેપર દેના પડેગા, ક્યા કહોગે? ફર્સ્ટલી બહુ ગલત હૈ કે હમ લોગોં કા પેપર લીક હો રહા હૈ. હમ સબ લોગ જો પૂરે સાલ સે 12th કા એક હી બોર્ડ એક્ઝામ કે લિયે હમ લોગ કિતની પ્રી બોર્ડ્સ દે રહે, કિતની મહેનત કર રહે, ઓર હમ લોગ જબ વાપસ આતે પેપર અચ્છા જાતા ઓર હમે સડનલી એક ન્યૂઝ મિલતી હૈ કે ફિર સે પેપર હો રહા હૈ, યે અનફેર હૈ હમ લોગોં કે લિયે. ઓર સબસે પહેલે તો CBSE કી જો સિસ્ટમ હૈ, સિક્યોરિટી સિસ્ટમ હૈ, ઉસમે ફોલ્ટ હૈ. બચ્ચોં કો ક્યું સફર કરના હૈ અગર કરપ્શન ઉનકે સિસ્ટમ મે, ઉનકે સિક્યોરિટી પ્રોબ્લેમ્સ હૈ, તો હમ લોગોં કા મતલબ એક ડિસિઝન હી બિલકુલ ઇમ્પ્રુડન્ટ હૈ, બિલકુલ હી આર્બિટ્રરી ડિસિઝન હૈ CBSE કા. ઓર અગર એસે હી કન્ટિન્યુ હોતા રહા તો જો CBSE કા રેપ્યુટેશન હૈ વો 2-3 યર્સ મે પતા નહીં કહાં ચલા જાયેગા. જી, આપસે પૂછના ચાહુંગા, ફિર સે મહેનત કરની પડેગી. હા, મેં ઇતના હી કહુંગી કે હમે અભી એન્ટ્રન્સ એક્ઝામ્સ ભી દેની હૈ, હમને ઇતની ઇતના એક બાર પઢા, એક બાર એક્ઝામ દી, પર હમે વો પૂરા પોર્શન રિપીટ પઢના હૈ, પ્લસ એન્ટ્રન્સ એક્ઝામ પઢ રહી જો ઇસી નેક્સ્ટ મંથ સે શરૂ હો રહી હૈ, તો ઇટ ઇઝ વેરી ઇનકન્વીનિયન્ટ ફોર સ્ટુડન્ટ્સ લાઇક અસ જો 12th કે બાદ કુછ એન્ટ્રન્સ કે લિયે પ્રિપેર કરે, થોડે જન લો કરે તો થોડે જન કા JEE હૈ, તો દેર આર લોટ ઓફ એન્ટ્રન્સ એક્ઝામ્સ ઇન ધીસ મંથ, એન્ડ હમે ઓર ભી પઢના પડેગા ઇસકે લિયે, તો વો ઝ્યાદા. જી, આ તો હતા વિદ્યાર્થીઓનો રોષ. હવે વાલીઓમાં કેવા પ્રકારનો રોષ છે તે જાણવાનો પ્રયાસ કરીએ. જી, આપને પૂછવા માંગીશ, કેવો રોષ છે આપ? આમાં એવું છે કે આ સિસ્ટમનો પ્રોબ્લેમ છે, અમારા પેરેન્ટ્સનો નથી. જે છોકરાઓ જો એમને આઈડિયા આવી ગયો કે આ પેપર લીક થયું છે તે દિવસે એ લોકો એક્ઝામ કેન્સલ કરી દેવી જોઈતી હતી. બીજી વસ્તુ, જે સ્ટેટમાં આ થયું છે જેવી રીતે પટના ને દિલ્હી, તો તમે ત્યાં રીટેસ્ટ લો. અમે બીઈંગ આ CBSE પેરેન્ટ્સ, અમારી પાસે ટાઈમ બહુ ઓછો હોય છે. અમારે 11મી અમારી સ્કૂલ રીઓપન થાય છે, અમારી આખું બુકિંગ અમારું કમ્પ્લીટ છે 5 તારીખનું, બધું કેન્સલ કરવાનું છે, તો ફાઈનાન્શિયલી અમને આટલી પ્રોબ્લેમ્સ ઊભી થાય છે આમાં. જી, આપ પણ એક વાલી છો, આપણે પણ બે જે દીકરા છે તે 12મા ધોરણમાં ફરીથી રીટેસ્ટ આપવી પડશે ઇકોનોમિક્સનું, શું કહેશો?
इन्होंने बहुत ज़्यादा मेहनत की थी, मैं साल भर मेहनत करते हुए इनको देख रही हूँ, और पेपर भी अच्छा गया था इकोनॉमिक्स का। जब कल ये न्यूज़ आई तो ये लोग ट्यूशन में थे, वो लोग अभी क्लैट की प्रिपरेशन कर रहे हैं, तो वो आए तो रोते रोते ही आए और इतना स्ट्रेस थे कि वो कुछ भी करने के लिए अभी तैयार नहीं है। जैसे कि हम बच्चों को हर बार सिखाते हैं बचपन से कि ऑनेस्टी इज़ द बेस्ट पॉलिसी, बट मेरे ही बच्चे नहीं, अभी इतने सारे बच्चों के मन में ये सवाल आएगा कि हमने ऑनेस्टली प्रिपेयर किया, इतना हार्डवर्क किया और हम वापस पेपर दे रहे हैं, कुछ मुट्ठी भर लोगों की गलती सब लोग भुगत रहे हैं। इसमें मुझे ऐसा लगता है कि इसमें मानसिक अवस्था पे भी बच्चों के बहुत ज़्यादा परिणाम हो रहा है। જી આપે જે રીતે સાંભળ્યું તે રીતે, ખાસ કરીને વાલીઓની સાથે સાથે વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓએ ફરીથી પોતાને જે પેપર આપ્યા હતા તેની ફરીથી પરીક્ષા આપવી પડશે અને ફરીથી મહેનત કરવી પડશે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। આપ જુઓ જી, એક તો સીબીએસઈની જે પેટર્ન છે, સીબીએસઈની એક રેપ્યુટેશન છે, એના ઉપર ડાઘ લાગ્યો છે અને વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પણ બગડી છે। હકીકત છે, તમામ વિદ્યાર્થીઓમાં રોષ છે કે ગુજરાતના સીબીએસઈના વિદ્યાર્થીઓ શા માટે આ પરીક્ષા આપે, પેપર ફૂટ્યું છે દિલ્હીમાં, તો તમામ વિદ્યાર્થીઓમાં નારાજગી છે અને આક્ષેપ કરી રહ્યા છે સીબીએસઈ પર। એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ આખરે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે ફરીથી પરીક્ષા આપવાથી ખરેખર એ જ પ્રમાણે પરીક્ષા આપી શકાય કે પહેલેથી તૈયારી કરવી પડે, તેના પર વાત કરીશું। આપ જોતા રહો કરે કોઈ ભરે કોઈ। કરે કોઈ ભરે કોઈ, ધોરણ 10નું ગણિત, આ ગણિત જ વિષયનું નામ જ એવું છે કે બલબલા વિદ્યાર્થીઓ આ ગણિત શબ્દથી પરેશાન હોય છે અને આ જ પેપર ફરીથી લેવામાં આવશે। આપ જુઓ કે એક તો આ ગ્રુપ પેપર માંડ માંડ તૈયારીઓ કરી હોય અને ફરીથી કોઈ કહી જાય કે આ પેપર ફરીથી લેવાનું છે, તો આપ સમજી શકો છો એ વાલીઓની પરિસ્થિતિ, આપ સમજી શકો છો એ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ। કારણ કે જે રીતનું આપણું સ્ટ્રક્ચર છે, શિક્ષણનું જે સ્તર છે, એક તરફ અનેક સવાલ ઊભા કરે છે અને પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય કરાયો છે। ગણિત ધોરણ 10નું પેપર અને ધોરણ 12નું અર્થશાસ્ત્રનું પેપર, અર્પણ પણ જોડાઈ ગયા છે અમદાવાદથી। અર્પણ, જે બાબતો અત્યાર સુધી સામે આવી એમાં બે ત્રણ બાબતો સામે આવી કે વિદ્યાર્થીઓની માનસિક પરિસ્થિતિ પર સૌથી વધારે અસર આ ફરીથી પરીક્ષા લેવાની છે તેના કારણે થઈ રહી છે। આ મુદ્દો છે અમદાવાદના વિદ્યાર્થીઓમાં કે કોઈ રિલેક્સથી ફરીથી પરીક્ષા આપશે? જનક, વાત કરીએ તો જે રીતની સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ થયું, એક તો ધોરણ 10 અને 12ની સીબીએસઈ બોર્ડની એક્ઝામ, એટલે સ્વાભાવિક છે કે ગુજરાત બોર્ડ કરતાં પણ વધારે માનસિક તણાવ સીબીએસઈ બોર્ડની જ્યારે એક્ઝામ હોય છે ત્યારે વિદ્યાર્થીઓ પર હોય છે। તેવા સમયે ધોરણ 10નું જે ગણિતનું પેપર છે અને ધોરણ 12નું ઇકોનોમિક્સનું પેપર છે તે દિલ્હીમાં સોશિયલ મીડિયા પર લીક થયું। તે બાદ ખુદ વડાપ્રધાને પણ તેની ગંભીર નોંધ લીધી અને માનવ સંસાધન મંત્રીને રૂબરૂ ટેલિફોનિક જે વાતચીત કરી અને સમગ્ર મામલામાં જે દોષિતો છે, પેપર લીક કરવા જે આરોપીઓ છે, તેમની સામે કડક પગલાંની વાત કરી। પરંતુ આખી આ પ્રક્રિયાની વચ્ચે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ કેવી હોઈ શકે તેની આપણે વાત કરી રહ્યા છીએ। સ્વાભાવિક છે કે જે પરીક્ષાનું એક પ્રકારનું દબાણ હોય છે, તેમણે આટલી મહેનત કરીને પ્રથમવાર પરીક્ષા આપી, હવે જ્યારે દેશના અન્ય સીબીએસઈના વિદ્યાર્થીઓનો જેનો કોઈ વાંક નથી, પેપર લીક દિલ્હીમાં થયું છે અને તમામે બંને જે વિષય છે તેની પુનઃ પરીક્ષા લેવાની વાત છે, એટલે પરીક્ષાનો હાવ જે રીતનો વિદ્યાર્થીઓના મગજમાં હોય છે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર અસર કરે છે તેની માનસિક સ્થિતિ ઉપર। એટલે આવી પરિસ્થિતિ વચ્ચે જ્યારે તેને ફરીથી આ બંને વિષયોની પરીક્ષા આપવાની આવશે, એટલે ફરીથી તે એક પ્રકારનો માનસિક તાણ અનુભવશે। એટલે ફક્ત વિદ્યાર્થીઓ નહીં પરંતુ તેના જે માતા પિતા હોય છે તેમના માટે પણ આ કપરી પરિસ્થિતિ છે। જ્યારે આરોપીઓ પકડાશે કે નહીં એ પછીની વાત છે, પરંતુ હજી પણ તેમના મનમાં એક શંકા છે કે હવે ફરીથી એક્ઝામ ક્યારે આવશે, કારણ કે હજી સીબીએસઈ દ્વારા કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં નથી આવી।
જે બંને પેપર લીક થયા, ધોરણ 10નું મેથ્સનું પેપર અને ધોરણ 12નું ઇકોનોમિક્સનું પેપર, પરીક્ષા રદ કરીને ફરીથી ક્યારે લેવામાં આવશે તેની કોઈ જાહેરાત થઈ નથી. એટલે જ્યાં સુધી તારીખ જાહેર નહીં થાય, જ્યાં સુધી પરીક્ષા લઈ અને તે પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી જેટલા પણ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ છે, પછી તે ગુજરાતના હોય, અન્ય રાજ્યના હોય કે દેશના કોઈ પણ વિસ્તારના હોય, લગભગ 10.5 લાખ કરતા પણ વધુ રાજકોટમાં જે વિદ્યાર્થીઓ છે, સંજય, વિદ્યાર્થીઓને જરા પૂછો કે માનસિક પરિસ્થિતિ બદલાય ખરી વિદ્યાર્થીઓની, પેપર બદલાય તો? બિલકુલ જનક, જે પ્રકારે ફરીથી જે એક્ઝામ લેવાનો નિર્ણય જે છે સીબીએસઈ બોર્ડ દ્વારા લેવાયો છે, એટલે વાલીઓમાં વિદ્યાર્થીઓમાં નારાજગી છે, કારણ કે ફરીથી એક્ઝામ આપવી પડશે. વિદ્યાર્થીઓ જ આપણી સાથે છે. શું લાગે છે, જે પ્રકારે તમે પહેલાં એક્ઝામ આપી 12ની અને હવે ફરીથી એક્ઝામ આપવી પડશે, કેટલો માનસિક તણાવ લાગે છે? માનસિક તણાવ તો બહુ જ છે, કારણ કે એકવાર જે એક્ઝામ આપી દીધી હોય એના માટે અમે ખુશ હતા કે પેપર બહુ જ સરસ ગયું છે અને હવે કેવું પેપર નીકળશે અમને ખબર નથી. હવે જો માર્ક્સ ઓછા આવ્યા તો પછી અમને દુઃખ થશે કે આ સીબીએસઈની ભૂલને લીધે જે પેપર લીક થયું છે એને સજા મળવાની બદલે અમને સજા મળે છે. શું લાગે છે તમને, કેટલો સ્ટ્રેસ લાગે છે? સ્ટ્રેસ તો ઘણો છે, કેમ કે એકવાર પેપર સારું ગયું છે અને બીજી વાર અગર ડિફિકલ્ટ પેપર કાઢશે ને એના લીધે ઓછા માર્ક્સ આવશે તો એ અમને રિઝલ્ટને ઇફેક્ટ કરશે. સ્વાભાવિક છે, વિદ્યાર્થીઓની તો ચિંતાનો વિષય છે, વાલીઓ માટે ચિંતાનો વિષય છે, શિક્ષકો માટે ચિંતાનો છે. મેડમ ક્યાં કહેંગે, કિસ પ્રકાર સે દેખતે સીબીએસઈ બોર્ડને ફિર સે રીટેસ્ટ લેને કા ડિસિઝન લિયા? હા, યે રીટેસ્ટ કા બાત હૈ તો સ્ટુડન્ટ્સ પે જરૂર ઇફેક્ટ હોગા, ક્યુંકિ ઉન લોગ એક તરહ સે પ્રિપેર હોતે હૈ કિ વો લોગ આગે જાકે ક્યા કરને વાલે હૈ, કેરિયર કે લિયે સોચતે હૈ, 12th મે જો કેરિયર કે લિયે સોચતે હૈ, 10th વાલે કે આગે કે એન્ટ્રન્સ કે લિયે સોચતે હૈ, તબ યે લોગ કા યે મેન્ટલી વો થોડા ઇફેક્ટ હોતા હૈ. બિલકુલ, ક્યાંક ને ક્યાંક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે, કેમ કે ફરીથી એક્ઝામ લેવાશે એટલે ફરીથી તૈયારીઓ કરવી પડશે, કારણ કે હજુ સુધી બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાયો નથી કે ક્યારે આ પરીક્ષા લેવાશે, એટલે ત્યાં સુધી વિદ્યાર્થીઓ તણાવમાં જરૂર રહેશે એમ લાગી રહ્યું છે. એમને મેસેજ આપી શકું છું કે 2-3 દિવસની અંદર આ નિર્ણય લઈ લેવામાં આવશે કે પરીક્ષા ક્યારે લેવામાં આવશે. અર્પણ, વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, માનસિક અસર થાય ખરી, પહેલા પરીક્ષા આપી ફરીથી પરીક્ષા આપવી પડે એની? આપણી સાથે કેટલાક ગણતરીના લોકો હાલમાં ઊભા થયા છે, આપણે તેમની સાથે વાત કરીએ. વિદ્યાર્થી અને વાલીની જે પરિસ્થિતિ ફરીથી ઊભી થઈ છે, પેપર લીક દિલ્હીમાં થયું છે અને તમામે ગુજરાતના વિદ્યાર્થીઓને પણ ફરીથી પરીક્ષા આપવી પડશે. જે પ્રમાણે સીબીએસઈનું મેથ્સનું જે પેપર લીક થયું અને એના કારણે પરીક્ષા રદ કરી છે અને આના કારણે હજારો લોકોનો, ખાલી વિદ્યાર્થીઓ નહીં પણ વાલીઓ પણ અત્યારે દીધામાં મુકાઈ ગયા છે, ખૂબ હેરાન થઈ ગયા છે, પરેશાન થઈ ગયા. આ પ્રકારની જે થઈ જે દૂષિતો કરી રહ્યા છે એનો ભોગ અમે જો બની રહ્યા છે અમારા વાલીઓ અને વિદ્યાર્થીઓ, તો આવું ના થવું જોઈએ અને દૂષિતોને સજા કરવી જોઈએ, સાથે સાથે કોઈ એવો નિર્ણય લેવો જોઈએ કે ભવિષ્યમાં આવું ના થાય. વિદ્યાર્થીઓ અને વાલીઓની માનસિક સ્થિતિ કેવી હોઈ શકે જ્યારે ફરીથી કોઈના વાંકે કોઈને ભોગવવું પડી રહ્યું છે? સમગ્ર વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીએ મહેનત કરી અને પરીક્ષાની તૈયારી કરી હોય, સાથે સાથે સમગ્ર પરિવાર પણ તેની પરીક્ષામાં જોડાતો હોય છે અને તે પણ આકરી મહેનત કરીને વિદ્યાર્થીને તમામ પ્રકારે મદદ પૂરી પાડી અને પરીક્ષા આપવા જવાની તૈયારી કરતો હોય છે, તેવા સમયમાં દિલ્હીમાં પેપર ફૂટ્યું હોય અને એની પરીક્ષા સમગ્ર દેશમાં લેવાય, એ ખરેખર ખોટું છે. આ કાયદામાં સુધારો કરીને પણ એકવાર પરીક્ષા લીધા પછી ફરી પરીક્ષા લો તો વિદ્યાર્થી નાસીપાસ થાય, એ હાલાકીમાં મુકાય, અજુગતા વિચારો આવે અને ના કરવાનું કરી બેસે, એના માટે પરીક્ષા ફરી ના લેવાય અને એ જ પેપર માની રાખે ને એના આધાર જ પરિણામ જાહેર થાય, એ જરૂરી છે. જે રીતે હાલમાં આપણે જે લોકોની પ્રતિક્રિયા મળી છે કે ખૂબ જ માનસિક સ્થિતિ ગંભીર બની જાય છે આવી પરિસ્થિતિમાં, કારણ કે એકવાર તમામ તૈયારીઓ કરીને પરીક્ષા આપે અને ફરીથી પરીક્ષા લેવાની વાત આવે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થી બંનેની જે માનસિક સ્થિતિ છે તે ખૂબ જ કફોડી થઈ જાય છે. બિલકુલ બિલકુલ, તો માનસિક સ્થિતિ કફોડી બની જાય છે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓની. તુષાર, ચેતન, સંજય અને અર્પણ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ મૂળ મુદ્દો એ છે કે 5 બાબતો સામે આવી. એક તો જેને ફરવા જવાનું પ્લાનિંગ કર્યું છે એમને પણ પરીક્ષા આપવી પડશે. બીજી, વાલીઓની માનસિક સ્થિતિ ખરાબ છે, જેનું પેપર સારું ગયું છે એનું બીજું પેપર સારું જશે કે નહીં, આ પણ એક સવાલ છે. માનસિક પ્રેશરની વાત છે તો, અને સાથે સાથે સીબીએસઈએ હવે આ પ્રકારના પેપરો લીક ન થાય તેની પણ તકેદારી રાખવી પડશે, કારણ કે સીબીએસઈ ખૂબ જ પ્રતિષ્ઠિત આખરે પ્રોસેસ ચાલે છે. સીબીએસઈની જે પરીક્ષાઓ છે ખૂબ જ પ્રતિષ્ઠિત પરીક્ષાઓ હોય છે, તો અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ ફરીથી પરીક્ષા લેવાની છે અને 2-3 દિવસની અંદર ટૂંક સમયમાં જ આ પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવશે. ફરી મળીશું, રજા આપશો, નમસ્કાર.